વિજ્ઞાન વિષયની અંદર પાઠ 14 લોકશાહીમાં સમાનતા એમાં આપણે ગઈકાલે બાળ મજૂરી વિશેની સમજણ મેળવી આજે આપણે શ્રમ અને મહેનતાણું એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે કામ તો એક જ સરખું એ જ કામ પુરુષ કરતા હોય એટલે કે ભાઈઓ અને એ જ કામ બહેનો કરતી હોય તો એ મહિલા એને જ્યારે મજૂરી ચૂકવવામાં આવે કામ તો બે સરખું કર્યું પણ મજૂરીમાં ભેદભાવ રાખવામાં આવે ઓછી મજૂરી બહેનોને ઓછી મજૂરી ચૂકવાય છે અને ભાઈઓને વધુ ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળમજૂર પણ રાખવામાં આવે છે ઘણી જગ્યાએ એવું મજૂરી ઓછી આપવી પડે એટલે બાળમજૂર રાખ્યા હોય કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે તેમને આ કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે દિવ્યાંગ એટલે અપંગ કેટલાક કામમાં અપંગોને રાખવામાં આવ્યા હોય તો એને મહેનતાણું એટલે કે જે કામના પૈસા હોય વળતર એ ઓછું ચૂકવવામાં આવે લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજના અમલી કરાવવામાં આવી છે આવી અપંગ કે દિવ્યાંગ વ્યક્તિનું શોષણ ન થાય એ માટે પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવી છે કે ભણી ગણી તાલીમ મેળવી પગભર થઈ શકે એવી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે આપણી આજુબાજુ પણ આવી દિવ્યાંગ એટલે કે અપંગ વ્યક્તિ હોય તો એને આપણે સાથ સહકાર આપવો એ આપણી ફરજ છે દિવ્યાંગો સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે આ અન્યાય છે આજે અપંગોની વાત કરી સ્ત્રીઓની વાત કરી અને નાના બાળકોની એને જે ઓછા પૈસા ચૂકવવામાં આવે છે આ એક બહુ મોટો અન્યાય છે હવે પછીનો મુદ્દો આપણે થોડો સમજી લઈએ લોકશાહીમાં સમાનતા લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વમાં આપવામાં આવે છે જે દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા હોય ત્યાં સમાનતાનું ખૂબ જ મહત્ત્વ છે અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે લોકશાહીમાં સમાનતાનો હક અધિકાર એટલે કે હક આપવો એ સૌને માટે જરૂરી છે એક આપણે જાણીએ છીએ કે સન્માન આપણે કોઈકને સન્માન આપશું તો બીજા આપણને સન્માન આપશે આ જ રીતે બંધારણની અંદર સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી ઘણી વ્યક્તિઓ સામે દયાની નજરે જોતા હોય કે ભાઈ ચાલો એ સ્ત્રી છે ને બાળક છે ને અપંગ છે ને તો એને આપણે આપીએ પણ એવું નથી એનો અધિકાર છે ને એ મેળવે છે એ કોઈ દયાને પાત્ર નથી આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે તો આવી સમાનતા જળવાઈ રહે સમાજમાં એના માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ એ આપણે થોડું જ વિચારવું જોઈએ તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ શું કહે છે કે જ્યાં જ્યાં આવો અન્યાય હોય ત્યાં આપણે શું કરી શકીએ આપણે કેવો પ્રયત્ન કરી શકીએ હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ આમાં ભાઈ હું શું કરી શકું એવો વિચાર આપણે મનમાં લાવવો જોઈએ નહીં આ માટે પહેલ કરવી જરૂરી છે આ માટે આપણે પહેલ કરવી જોઈએ સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય એવું જ સમાનતા માટે છે કહે છે કે ભાઈ આપણે સ્વચ્છતા રાખતા હોય તો કોકને કહે ને કે ભાઈ કચરો કચરા પેટીમાં નાખ આવું જ સમાનતા માટે છે આપણે કોઈનું શોષણ ન કરતા હોય તો જ આપણે કોઈને શોષણ કોઈ કરતું હોય તો અટકાવી શકીએ અહીં કેટલીક વિગત આપવામાં આવી છે આ વિગતને આધારે આપ સમાનતા અંગે શું કરી શકો છો તે અંગે નોંધ કરો અહીં કેટલીક વિગતો આપી છે એના માટે આપણે સમાનતા અંગે આપણે શું કરી શકીએ તમે શું કરી શકો એની નોંધ તમારે કરવાની છે એમાં ક્રમ વિગત અને આપણે શું કરી શકીએ પહેલું મહિલાને ઓછી મજૂરી આપે તો ભાઈ આમાં આપણે લખી શકીએ કે આપણે જે કોઈ માલિક હોય કે જે કોઈ એના અધિકારીઓ એને કહી ભાઈ મહિલા છે તો શું થઈ ગયું સમાન કામ સમાન વેતનનો આપણા લોકશાહીમાં અધિકાર છે એ અધિકારનો ઉપયોગ કરીને આપણે વિનંતી કરી શકીએ અને આપણા હક માટે લડી પણ શકીએ જરૂર પડે તો બીજું વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો એના માટે આપણે આપણો હક છે કે ભાઈ લોકશાહીમાં તો સમાનતા છે આર્થિક શોષણ શા માટે આપણે આપણા હક માટે લડી શકીએ બાળમજૂરી જોવા મળે તો તરત જ આપણે અટકાવવું જોઈએ એના બાળકના વાલીને પણ સમજાવવા જોઈએ અને સામે જે મજૂરીએ રાખ્યા હોય એ કારખાના કે અન્ય કોઈ માલિકને પણ આપણે સમજાવવા પડે કે આની ભણવા ગણવાની ઉંમર છે તો આને બાળમજૂર બનાવાય નહીં
ચોથું, દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો આપણે એને સમજાવીને ઊભું કરશું કે આ તો દિવ્યાંગ માટેની એટલે કે અપંગ માટેની સ્પેશિયલ સીટ છે, આમાં આપણે બેસાય નહીં, આ તો એની શારીરિક ક્ષમતા નથી, એટલે અપંગ છે એટલે એને ઊભું રહી શકે નહીં, માટે આપણે એનો હક છે, આપણે કોઈ એના ઉપર દયા નથી કરતા, એની સીટ સરકારે ફાળવેલી છે ને એને આપણે બેસવા દેવા જોઈએ. આમ આપણે પહેલાં સમજાવટથી ન માને તો આપણા હકનો ઉપયોગ કરીને આપણે આપણો હક મેળવી શકીએ. અહીં સુધી રાખીએ છીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.